दरबार। चीसोदाटी गाम मा तंबू तापेलो, चीसोदाटी गाम मा तंबू तापेलो, चीसोदाटी गाम मा तंबू तापेलो। आँखों मा दरियो छता मुके ना कोपो, आँखों मा दरियो छता मुके ना कोपो, मुके ना कोपो, भाई मुके ना कोपो। साची लो छू, साची बातों करतो रहू छू।
पर रंगली आई तारी या उदासी नु कारण हूं नहीं समझू तो कौन मत से है आमा 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 वा आई हूं कौन देव है आ रंगलो नथी आयो એટલા માટે આટલી ઉદાસી છે ને બળે રંગલી નું મન રંગલા વગર ક્યાંથી કોળે પડે તું આમ ભગવાઈ ના થા હું હમણાં જ રંગલા ને લઈને આવું છું પછી તો ખુશ ને હે જાઉં છું હું સાંભળ રંગલી સાંભળ સાંભળ રંગલી સાંભળ હમણાં રંગલા ને લઈ આવું રંગ ગુલાબી રંગ છે એનો ભાઈ રંગ ગુલાબી રંગ છે એનો વાતો ને રંગ કરતો માણા હારે પ્રીત રાખે વિમાન હારે પ્રીત રાખે બગલ માં છુરી રાખનારી ચાકુ ધરતો અને ભૂંગળિયા ના ભૂંગળા હારે ઘર વસે છે
હસે એનું ગર્વ સચે એવડી લો પાખે ભાઈ એવડી લો પાખે એલી રંગલી તું તો રંગ બિરંગી રંગીન તારી રંગાત ઝરની ઝીણી ઘુઘરીમાં ઝરની ઝીણી ઘુઘરી માં તારી મારી સંગત ભાઈ તારી મારી સંગત થૈયા થૈયા તા થઈ તા થૈયા થૈયા ભગવાન વિષ્ણુ ના માથે આમ 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 ચાર પાંચ ફેણ ના ફૂફાડા કાઢતો કેસે એના માથે પરથવી હોય છે અને આ પરથવી પર તો પાપનો ઘડો ભરાણો મુઆ નરાધમો વધી પડ્યા તો નાગ બાપા થી ભાર નો ઝીલાયો ને એ હાલી ગયા ને આ ભૂકંપ આવ્યો ઈ હૈલા હું આપણું તો કોકળું જ વળી ગયું નહીં રંગલાભાઈ કુદરત 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 આ કુદરત નો કારભાર કુદરત 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 આ કુદરત નો કરનાર કુદરત 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 કચ્છ ને હચમચાવી નાખે કુદરત 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 ઓરિસ્સા ને ડુબાડે કુદરત 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 એ હિમાલય ને આગ ચાપે કુદરત 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 ને ચતુર કરે વિચાર કુદરત 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 ફળ ફૂલ ધન ધાન નદી ને ઝરણા આપે કુદરત 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 ને આમ તો લીલુડી ધરતી પણ કોક દિવસ કોપે કુદરત 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 પાછો મંડાણો આ તારા જેવા નફટો થી જલા નાગ બાપા હાલી ગયા એ રંગલી આ હું બકવાટ માંડો છે હવે આવી વેમીલી વાતો ના છે ને પડીકા ના મેલ આ છે ને તારા જેવા બુદ્ધિ ના લઠ્ઠો જ અફવા ફેલાવે છે આ કઈ શેષ નાગ બેઝ નાગ આલ્યો નથી આ તો બધી અંધશ્રદ્ધાઓ આ તો પૃથ્વીના પેટાળમાં થતા સતત ફેરફારોની અસર છે કઈ ખમજો લે કઈ ખમજો કહું છું કઈ ખમજો ના ના રંગલા એ નહીં આ વાત તો હા ધીરજ રાખ કા ગપ્પલ વાપર કહું છું કા ગક્કલ વાપર કહું છું આ 3 વર્ષ પહેલા આયેલું વંટોળ ફૂકાયેલું ત્યાં તમારા કયા બાપા ગયેલા હે કે પછી તમે હારેલા ફૂકુ મારવા માટે જો આ પૂર વાવાઝોડું વંટોળ ને આ ભૂકંપ છે ને એ તો બધી છે ને કુદરતી આફતો છે બરોબર એ એકે રોકાય જ નહીં બરોબર
અને હું કહું છું કે આ ભગવાને આપણને હું નથી આપ્યું, હું નથી આપ્યું. હે પૂછવા સવાલ બે ચાર, પૂછવા સવાલ બે ચાર ને પૂછવા એક વાર, પૂછવા સવાલ બે ચાર ને પૂછવા એક વાર. ગપ્પા કોઈ મારે નહીં, ગપ્પા કોઈ મારે નહીં ને જવાબો આપો દરદાર, ગપ્પા કોઈ મારે નહીં ને જવાબો આપો દરદાર. પૃથ્વીની ઘોર ખોદી, પૃથ્વીની ઘોર ખોદી વર્તે સૌ મન ફાવે. કુદરત 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 કુદરત, પછી કુદરત તો કુદરત છે ભાઈ. કુદરત 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 કુદરત, પછી કુદરત તો કુદરત છે ભાઈ. કુદરત 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 કુદરત, ઈ પરચો નો બતાવે. કુદરત 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 કુદરત, ઈ પાઠ ભણાવે. કુદરત 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 કુદરત, ઈ પાઠ ભણાવે, પાઠ ભણાવે, પાઠ ભણાવી ને સમજાવે. કુદરત કુદરત, પણ તમ ભેજામાં નહીં ઉતરે તો, પણ તમ ભેજામાં નહીં ઉતરે તો થપાટ લગાવે. પણ તમે જામાં નહીં ઉતરે તો બે થપાટ લગાવે ભાઈ, બે થપાટ લગાવે ભાઈ, બે થપાટ લગાવે. તા અલ્યા નાથિયા, એમ જો કે પછી હા, એ તો જો જે ખવડાવે ને એ ખખડાવે ખરો. હા પણ રંગલા ભાઈ, ઈમાં ક્યાં ના છે, પણ આપણને આ ભૂકંપ કેમ નડ્યો? લે તેવે કુદરતમાં બધું હારું ન હોય, હોય ઈ તો છે ને ઈશારો કરે ને, એટલે આપણે શાનમાં સમજી જવાનું ભાઈ. આ નહીં તો પછી તો એની ટટલી આંગળી હલે ને તો આપણા ભૂકા કાઢી નાખે. અરે આ તો બધી કુદરતી આફતો, ઈ તો આયા કરે બરોબર, પણ વિજ્ઞાન વડે એનાથી થતું નુકસાન આપણે અટકાવી શકીએ. એટલે આપણે અગમચેતી વાપરીને અને વિજ્ઞાનને સમજીને ચાલવાનું. અને આપણે તો એટલું સમજવાનું છે કે આ કુદરતી આફતો વડે જે નુકસાન થાય ને, એને આપણે છે ને હોનારતમાં નહીં બદલવા દેવાનું બરોબર. પણ રંગલાભાઈ, આ એમાં તે વળી વિજ્ઞાન કેવું પાછું? લે વિજ્ઞાન એ બાંધકામનું. અલે તમને ખબર છે દેશમાં ક્યાંક ને ક્યાંક ભૂકંપ આયા જ કરે છે. ક્યાંક નાનો આવે તો ક્યાંક મોટો આવે, ક્યાંક ફરી ફરીને આવે તો ક્યાંક સેંકડો વર્ષે આવે. પણ ભૈયા આપણા કર્મની કઠણાઈઓ, આપણા કર્મની કઠણાઈ કે આ કચ્છમાં વારંવાર ભૂકંપ આવે છે અને છે ને ઘણો મોટો આવે છે. અને આ છે ને આ સૌરાષ્ટ્રમાં નાના મોટા આંચકા તો આયા જ કરે છે. તે ભાઈ એનો સામનો તો કરવો જ પડે કે નહીં? તો હાલને ક્યાંક બીજે ભાગી જઈએ. લે હવે હંદાય ગુજરાતમાં ભૂકંપ આવ્યો છે, આખાય ઉત્તર ભારતમાં ભૂકંપ આવ્યો છે, તો એ ભાગી ભાગીને ક્યાં જવાના બોલ? એ હંદુય ઠીક, પણ આ માણાનો ઘાણ થોડી કડાય. લે આ તો કુદરતની વાત પડી ગઈ છે. જો માણસ એ પોતાના પગ પર જાતે કુવાડી મારી જા. ઓ રંગલા ભાઈ, રંગલા ભાઈ, કશું કઈ સમજાય એવી વાત કરો ભાઈ સાહેબ. નુકસાન થયું ને એ કોઈ કુદરત ની કરામત નથી, પણ માણસ ની કરણી છે બરોબર. એટલે આ ભૂકંપ થી જે નુકસાન થયું ને એ આપણા પથ્થર અને રેતી ને કારણે નહીં, એ તો આપણે ચડતર જ એવું કર્યું કે ભૂકંપનો આંચકો સહન જ ના કરી શક્યું. એટલે
બાંધકામ ની માલ સામગ્રી નો દોષ નહીં, પણ બાંધકામ ની રીત અને બાંધકામ ની ગુણવત્તા નો દોષ. તો હે રંગલાભાઈ, આ બધું આપણા જ કારણે? પણ મારા બાપા કહેતા હતા કે આપણું અંજાર ખરું કે નહીં. હા, તઈ શી ખબર કઈ સાલમાં, 1956 માં તઈ આવો જ ભૂકંપ આવ્યો હતો, પણ એ પછી તો એમના નવા મકાનો બંધાવ્યા હતા, એવું એ કહેતા હતા. હા, તે તું સાચો. આપણે ફરીથી મકાનો તો બનાવ્યા, પણ એ પૂઠાના ખોખા જેવા. તે ફરી એવું થયું ને તો એમાંના ઘણા ખરા ખલાસ થઈ ગયા. હાવ, પણ રંગલાભાઈ, હું કહું છું કે ફરીથી આવું નહીં થાય એની શું ખાતરી? હાસ, તો એટલે તો હવે આપણે બાંધકામની સાચી ટેકનોલોજી સમજીને છે ને કામ કરવાનું છે. હાય રંગલા, આ કઈ બલાનું નામ છે? કહું છું, આ કોણ છે તારી હગલી? ક્યારની પાછા પડી છે હણી? અરે અરે, દરપત રાખ, ખમૈયા કર. કહું છું રંગલી, આ ટેકનોલોજી એટલે વિજ્ઞાન. આ આપણી સુરક્ષા ને આપણી પેઢીની સુરક્ષાનું તો આપણે વિચારવું જોઈએ કે નહીં? અને આપણે નવું મકાન બનાવીએ તો આપણી પેઢીની નવી પેઢીની સલામતીનું તો વિચારવું પડે કે નહીં? અને જો પહેલા હતું એવું જ મકાન બનાવીએ તો પાછું વળી મોતના મુખમાં ધકેલાવાનું થાય. હાય હાય, તારો આવા હવે હું હવે જાગ્યા તારથી હવા. પણ રંગલા, આ ટેકનો વળ્યું હું છે એનું નામ? આ તારી હગલી ને જે દરિયા પાર થી તેડાવી પડે, પણ એમાં બહુ પૈસા ન થાય? પૈસા તો થાય, પણ એ આપણે છે ને અહીંની સરળ અને સસ્તી ટેકનોલોજી વાપરવાની, દરિયા પારની નહીં. એમજી આપણે છે ને આવા છે ને આંધળા ખર્ચા નથી કરવાના. આપણે તો આપણને પોહાય ને એવું જ મકાન બનાવવાનું, અને એ પાછું મજબૂત. ભાઈ, આવું ઘર તો આપણા બાપ દાદા ચણાવતા હતા, એટલે આપણે એવું જ બનાવવાનું? હાસ તો પ્રભુ, આપણી પાસે આપણું વિજ્ઞાન તો છે, પછી આપણે હું કામે ની બીજે વધવા જવું હે? અને આપણે તો આપણી પેઢી દર પેઢીના જ્ઞાનમાં વધારો કરવાનો છે, અને આપણે એવું મજબૂત ચણતર કરવાનું છે કે કોઈ પણ મુશ્કેલીમાં ગમે તેવી મુસીબતમાં હારે નહીં. અને માન કે હલીએ જાય તો માણાના જાનમાલ તો બચી જાય ને. અને આ વખતના ભૂકંપમાં આવા સાદા મકાનો જ ટકી ગયા છે, એ તમે જાણો છો? હા હો, રંગલાભાઈની વાત હાવ સાચી છે. આ આપણે આપત્તિઓમાંથી કઈ શીખ્યા જ નથી ને? નહીં તો આપણી પર શું ઓછી આફતો આવી છે? આ દર વર્ષે બે વર્ષે પેલું વંટોળ આવે, છાપરા ઉડી જાય, મકાનો પડી જાય, નવા બાંધીએ ને પાછું એનું ઈ જ. પણ હવે હવે તો ઘર જોઈએ, ઘર. હા સાચી વાત છે, હા હા એવું જ ઘર જોઈએ. પણ હે રંગલા, આપણી પાંચ કેટલી? આ સરકાર આપણને કઈ મદદ ન કરે? લે હવે તે મુદ્દાની વાત કરી હો. જો આપણે તો છે ને આપણને પોહાય ને એવું જ ઘર બનાવવાનું, પણ એ જાણકારીનો અમલ કરીને. અને સરકાર તો કરે જ છે ને. હે, સરકાર તો ભાઈ બધું ઘણું કરે છે, પણ એનું સાંભળે છે કોણ? એ તો ઘણું લખે છે અને ઘણું લખાવે છે, ઘણું વેચે છે અને ઘણું વેચાવે છે, પણ એ બધું છે ને ચોપડામાં જ રહી જાય છે, બરોબર? અને એ તો પૈસા આલે છે, પણ એ બધા સમજી લે કે એ પૈસા હયાત મકાનના મજબૂતીકરણ માટે છે, અને મકાન છે ને એને પાકું બનાવવા માટે પૈસા આલે છે. કઈ દીકરીના લગ્ન હારું નહીં યાર. તે રંગલાભાઈ, આ એના અમલ વિશે કઈ સમજાવો ને, આ કઈ ખબર પડે ને તો હે એના લાકડા જેવું ઘર કરી. જા કન્યા, એ બધા આપણા કામ નહીં હો. આ તો આપણને જેટલી ઘેડ પડી ને એટલી વાત કરી. હવે ઈ સમજાવવા કાલે શહેરથી એના જાણકારો આવવાના છે, ઈ તમને હંધું સમજાવશે. અને જો તારે જેટલી ખબર પાડવી હોય ને એટલી પાડજે. અને હા, પણ પાછું ફક્ત મરામત નથી કરવી, ફક્ત મરામત નથી કરવી, ફક્ત મરામત નથી કરવી, ફક્ત મરામત નથી કરવી. ઘરનું મજબૂતીકરણ પણ કરીએ, ઘરનું મજબૂતીકરણ પણ કરીએ.
સાદા સસ્તા ઉપાય લઈને, સાદા સસ્તા ઉપાય લઈને, સાદા સસ્તા ઉપાય લઈને, સાદા સસ્તા ઉપાય લઈને, સુરક્ષિત મકાન બનાવીએ, સુરક્ષિત મકાન બનાવીએ, સુરક્ષિત મકાન બનાવીએ, સુરક્ષિત મકાન બનાવીએ, ફક્ત મરામત નથી કરવી, ફક્ત મરામત નથી કરવી, ફક્ત મરામત નથી કરવી, ફક્ત મરામત નથી કરવી. એટલે હમજ્યા, હવે આપણે હયાત ઘરનું મજબૂતીકરણ કરવાનું છે, અને જરૂર પડે ને તો મજબૂત અને સુરક્ષિત નવું મકાન બનાવવાનું છે. બરોબર? બરાબર. હા તો બોલો મારી હારે. બસ હવે એક જ નિર્ધાર, બસ હવે એક જ નિર્ધાર, સુરક્ષિત ઘરનો ફક્ત વિચાર, સુરક્ષિત ઘરનો ફક્ત વિચાર. મજબૂત ઘરના આંગણીએ કંકુ પગલા કરીએ. આપત્તિ તો આવે જાય, આવે જાય, આવે જાય, આપત્તિ તો આવે જાય, આપત્તિનો અવસર કરીએ, આપત્તિનો અવસર કરીએ, ભૈયા આપત્તિનો અવસર કરીએ. રંગ હલી ના મકાના
હું કરસન કડિયો કાળો બાંધુ કોયલ નો માળો હું કરસન કડિયો કાળો બાંધુ કોયલ નો માળો એક હાથ માં ઓળંબો ને એક હાથ માં ઓળંબો ને એક હાથ માં લેલું એક હાથ માં ઓળંબો ને એક હાથ માં લેલું દસ મજૂરો થાકે તોય દસ મજૂરો થાકે તોય ઈટ ના હેઠી મેલું હું કરસન કડિયો કાળો બાંધુ કોયલ નો માળો રાખું પૈયે ના ઉધાર ખિસ્સામાં બે ફૂટની પટ્ટી ખિસ્સામાં બે ફૂટની પટ્ટી કાને ખોસું પેન રંધો મારી આંખ દબાવી જોતો રહેતો લેન ભાઈ જોતો રહેતો લેન આ બે ભાઈ બંધની જોડી એને કોઈ શકે ના તોડી રંધો કરવત લેલું દોરી ચાલે જોડા જોડી આ બે ભાઈ બંધની જોડી એને કોઈ શકે ના તોડી રંગલા ભાઈ વાહ આ તમે તો ખરા બંધને ઉપાડી લાવે હા ઓહો અલે ભાઈ આ કમાવાના દાડામાં ભવાઈ ક્યાંથી તે કેમ ને તાર એકલાને કામના દાડા છે કહું છું અમારા માથે તહેવાર ઉભા છે તહેવાર પણ પહેલા ઘર તો રહેવા જેવા થાય પણ આમ કામ ધંધા પડતા મેલીન હવે ધંધા વાળી નો થામા મને ખબર છે આ તારા ધંધા ના કામ ઓલે તમને બેને અહીં તેડાવ્યા છે એ તમારા કામ ની જ વાત કરવાની સાજ લો આવ્યા અમે તો તમને ભૂકંપ માં ટકી શકે એવા ઘર કેમ બનાવવા એ સમજાવવા આવ્યા છીએ ચાલો ત્યારે આપણે ઓળખાણ કરી લઈએ જુઓ હું એક એન્જિનિયર છું અને આ છે મારા મિત્ર ભાભી આ ભૂકંપ માં થયેલા નુકસાન પછી સરકાર જે કઈ કામો કરી રહી છે અમે તમને એ જણાવવા આવ્યા છીએ
आ नवा वसवाट विषे सरकार आजकल सौने पूरी जानकारी आपी रही छे અને એથી જ તો ગામે ગામ મારા જેવા બીજા કેટલા એન્જિનિયર્સ મુકાયા છે પણ સાહેબ હવે તો આ ભાંગેલા ઘરોને રિપેર જ કરાવવાના ને હા રિપેર થયું એટલે ઘર કે મકાન મૂળ હાલતમાં આવ્યું થયું આવ્યું કહેવાય પણ જુઓ આપણે તો એ મકાનની મરામત કરવાની નથી બરાબર આપણે મજબૂતી એટલે કે જેને રેટ્રો ફિટિંગ કહે છે તે કરવાનું છે જે માત્ર ભૂકંપની જ નહીં પણ કુદરતની બીજી કોઈ પણ આપત્તિની જીક જીલી શકે સમજ્યા હા સમજ્યા અને એની જ સાચી સમજણ આપવા માટે અમે અહીં આવ્યા છીએ બરાબર ટેકનોલોજી વિશે આપણે હવે વિચારવું જ પડશે હાય હાય ઓલી હણીજી પાછળ પડ્યો નાના કૌસુ રામ જાણે કેવી બલા છે બધાને ચકડોળે ચડાઈ દીધા છે અરે રંગલી ભાભી આ ટેકનોલોજી એટલે આપણી પેઢી દર પેઢી નું જ્ઞાન બીજું કઈ નહીં તો એ મજબૂતી વધારવા હું શું કરવાનું જો ભાઈ આ ભૂકંપ દરમિયાન ઘણા બધા મકાનો પડી ગયા પણ કઈ બધા જ મકાનો નથી પડી ગયા ઘણા મકાનો ઓછા વત્તા અંશે નુકસાન વેઠીને પણ ઊભા છે જ્યારે ઘણા મકાન સાવ જમીન દોષ થઈ ગયા છે તો હે સાહેબ એ નુકસાન વાળા ઘરોને તોડી નખાય નહીં અને એની જગ્યાએ નવા મકાનો બનાવીએ તો કેવું જો ભાઈ એમ કરવું જરાય યોગ્ય નથી એ બિલકુલ સારું ન કહેવાય બધા જ નુકસાન પામેલા હયાત ઘરોને તોડી નાખવાની કોઈ જરૂર નથી એમ પરંતુ આપણે તો એ જ મકાનોને એ જ ઘરોને ફરીથી મજબૂત કરવાના છે એનું મજબૂતીકરણ કરવાનું છે અને એ જ રેટ્રોફિટિંગ ધરતીકંપની ટક્કર ઝીલી શકે એવા મજબૂત મકાન બનાવવા માટેનો પહેલો સિદ્ધાંત એ છે કે મજબૂતાઈથી બાંધવા ઘરની ચારે દિવાલોને એક સાથે ઊભી કરવી એક સાથે હા દિવાલને એક પછી એક ચણવી નહીં અને બીજો સિદ્ધાંત એ છે કે ઘરના છાપરાને એ ચારે દિવાલો સાથે બરાબર જોડવું પછી એ છાપરું નળિયાનું હોય કે પાકું ધાબું હા ઓ સાહેબ એટલું તો હું સમજુ છું કે આ તળ દિવાલ ધાબું હોય કે પછી છાપરું એ હંદાય છે ને એક રસ હોવા જોઈએ અને એકબીજા સાથે વ્યવસ્થિત જોડાયેલા હોય ને તો જ મકાન જોડાયેલું રહે અને પાછું છે ને લચીલું થાય એ ઊભા ખેતરે ઝૂલતા લચલચતા પાક જેવું અરે મારે મારી રંગલી અને સાહેબ આ પથ્થરની દિવાલ બનાવી હોય તો શું કરવાનું હા જો પથ્થરની દિવાલ ફાટી ન જાય એ માટે દિવાલમાં દર 3 ફૂટે હેડર વાપરો હેડર હેડર એટલે સોંસરવો પથ્થર જે દિવાલની આર પાર જતો હોય સમજીને રંગલી ભાભી આ તે હું ન સમજુ તો કોણ સમજે અને ઘર તો ભાઈ ઘરવાળીનું હાસ તો વાળી ફોટો છોના જેવી વાત છે તે તમારા ઘરમાં રાચ રચીલું બહુ સરસ હશે નહીં હવે માર ગયા તો વાહનનું કબાટ લોટના ડબ્બા કપડાનું કબાટ અને બડી છે ને એમનો ફોટો મૂકવાનું ખાનો બનાવડાવી છે સ્પેશિયલ પછી માર ગયા તો મંદિર છે અને એમાં બે બે બારીઓ હવા ના આવવા જવા માટે બોલો ને રંગલી ભાભી તમારી ઘરે હવે મારી ઘરે બે બાયણા ચાર બારી પાંચ કબાટ ને પછી હું ને મારો રંગલો અરે રે 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 આટલા બધા બાકોરા અરે આટલા બધા બાકોરા હોય પછી ઘરની ભીતો નબળી જ હોય ને હાય તાર હવે એ ઘર નવું ચણાવવાનું સાહેબ ના રંગલી ભાભી એવું નહીં પણ દિવાલોમાં બાકોરા બહુ નહીં રખાવવાના હા તો પછી મારા ગાભા ડબ્બા ને વાહણનું કઈ ઘર વચ્ચે પારદર્શન ભરવાનું અરે ભાઈ બાકોરા રાખવાના હા પણ હબ પૂરતા જ જો જેમ વધારે બાકોરા એમ ભીતો નબળી અને ભીતો નબળી હોય તો ઘર પણ નબળું પણ બળી બીક તો લાગે હો તે દાડામાં ઘરો એ કેવા ખાલી ખમ થઈ ગયા તા જાણે ભૂત ભૂસકા મારે લે એ તું ક્યાં કોઈ ભૂત થી ઓછી છું ના 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 હો ભાઈ ભૂત નહીં ભૂત નહીં આ ભૂતડી એ ભૂતડી અરે હા પર રંગલી આ છે ને આમ વારે ઘડીએ બીએ ને એ નો હાલે હવે આ તો વળી રોજનું થયું આની તો હવે આદત પાડવાની સમજી અને એક વાર જે વસ્તુની આદત પડે ને
એનો અચરો જાવ ઘટી જાય અને ડરપડ સમજી મારી વાલી હાય બધા વચ્ચે હું છે પણ અલ્યા એ હર જીવન કરસનિયા તમે હોઈમ જ્યા કે નહીં છેવટે તો તમારે જ બનાવવાનું છે ને એ રંગલી અમે તો હાન દુઈ સમજી ગયા છીએ પણ હે સાહેબ આમાં કોઈની મદદ ન લેવાય લેવાય ને આમાં સરકાર મદદ કરે છે એમ સંસ્થાઓ ઘણી મદદ કરે છે પણ એ પહેલા તો વાસ્તવમાં આપણે જ પોતે તૈયાર થવાનું છે આપણે જ ઘણું જાણવાનું અને શીખવાનું છે અને હા ભાઈઓ એટલું યાદ રાખજો આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય રંગલાભાઈ બરાબર ને હા વાચી વાત હો સાહેબ હા વાચી વાત ચાલો ત્યારે હવે અમારે બીજા ગામ જવાનું છે ભલે સાહેબ આજ બધું વળી બીજા બધે સમજાવવું પડશે ને આવજો ત્યારે રામ 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 ચાલો ત્યારે રામ 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 મરામત નથી કરવી ભક્ત મરામત નથી કરવી ભક્ત મરામત નથી કરવી ઘરનું મજબૂતીકરણ પણ કરીએ ઘરનું મજબૂતીકરણ પણ કરીએ સાદા સસ્તા ઉપાય લઈને સાદા સસ્તા ઉપાય લઈને સાદા સસ્તા ઉપાય લઈને સાદા સસ્તા ઉપાય લઈને સુરક્ષિત મકાન બનાવીએ સુરક્ષિત મકાન બનાવીએ સુરક્ષિત મકાન બનાવીએ સુરક્ષિત મકાન બનાવીએ ફક્ત મરામત નથી કરવી ફક્ત મરામત નથી કરવી ફક્ત મરામત નથી કરવી ફક્ત મરામત નથી કરવી એ રંગલાભાઈ હા હવે કોઈ આવવાનું છે લે હવે ખાસ મહેમાન તો છે ને હવે જવાના છે એમ એ કોણ છે લે લીએ જમનાડી હાંભળ એ તો છે ને આ ભૂકંપ પ્રતિરોધક મજબૂતીકરણ ના છે ને ઘણા અનુભવી છે અને પાછા મજબૂત બાંધકામ ના જાણકાર પણ છે લે પણ રંગલા હા એના નામ તો કે આવો આવો સાહેબ આવો આવો જય શ્રી કૃષ્ણ સાહેબ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નમસ્તે નમસ્તે એ નાદે જા પેલો ડાળિયો લઈ આજા અરે ડાળિયો ની કોઈ જરૂર નથી અહીંયા જ બરાબર છે હારું પાણી લઈ આજા તું પાણી લઈ આય બેસો સાહેબ નમસ્તે સાહેબ નમસ્તે નમસ્તે આની ઓળખાણ તો આય ઘડીક ધરપત રાખ દે કહું છું ઘડીક ધરપત રાખ હા તો ભાઈ બધા હવે અહીંયા ધ્યાન આલો હો જુઓ આ છે અમરીશ ભાઈ નમસ્તે હા અને આ છે અલકા બેન નમસ્તે નમસ્તે તો રંગલા ભાઈ મેં તમને સમજાવ્યું તું એ પ્રમાણે બધાને ઘરોના મજબૂતીકરણની માહિતી આપી દીધી છે ને ઓબેરે સાહેબ અને છે ને આ બધાને તો ઈ હંદુ હવે મોડે થઈ ગયું છે કારંગલી એલી જમણાડી બોલ હા હા નુકસાન પામેલા હયાત ઘરોનું મજબૂતીકરણ અને નાશ પામેલા ઘરોનું ભૂકંપ પ્રતિરોધક નવનિર્માણ કેમ ખરું ને બેન બિલકુલ સાચું તમે તો બધું શીખી ગયા લાગો છો ને હે બેન આ આમ બનાવાયેલા ઘરો ન જ પડે બેન ઘરનું પડવું કે ના પડવું તે તેમાં વપરાયેલી ચીજો કરતા પણ વધારે મહત્વ રાખે છે ઘર બનાવવાની પદ્ધતિ પર જો યોગ્ય ટેકનિકના વૈજ્ઞાનિક ઉપયોગથી ઘર બનાવીએ તો કોઈ જ ઘર ના પડે તમારી દિવાલો એકબીજા સાથે પકડાઈ રહે એમાં તિરાડો ઓછી પડે અને ખૂણાઓ એના ખુલી ના જાય અને કરાની દિવાલ પડી ના જાય એટલા માટે કરાની દિવાલ ઉપર પણ આરસીસી નો આવો જ એક બેન્ડ બનાવવાનો અને એને દિવાલ પરની પેલા બેન્ડ સાથે બરાબર બાંધવાનો અને આ બેન્ડ બહુ જાડો રાખવાની જરૂર નથી માત્ર ત્રણ જ ઇંચ જાડો અને બે જ સળિયા વાળો બરાબર અને આ બેન્ડ કેમ બાંધવો એ ખબર છે જેમ કોઈ એક પેટી કે ડબ્બાને પટ્ટાથી બાંધવાથી એ ખુલતી નથી તેમ ઘર પણ એક પેટી જેવું જ છે માટે જ દરવાજાના ઉપરના લેવલે એટલે કે લિન્ટન લેવલે આરસીસી નો અખંડ બેન્ડ જરૂરી છે કચ્છ જેવા મોટા ભૂકંપવાળા વિસ્તારોમાં દરેક ખૂણામાં એક ઊભો સળિયો પણ મૂકો અહીં ચાર સળિયા વાળો કોન્ક્રીટ નો કોલમ મૂકવાની બિલકુલ જરૂર નથી લે તારે આ વાત થઈ એમને પોહાય આવી થોડા સળિયા અને થોડું કોન્ક્રીટ બાકી બધું ઓઈલું જો એ બેન આ છાપરું આખું સુકું થઈ જાય કે હલી જાય કે પછી પડી જાય તો શું કરવું હા ઘરનું છાપરું પણ દિવાલ સાથે મજબૂતાઈથી બાંધેલું હોવું પણ એટલું જ જરૂરી છે ધાબાને ઊભા સળિયા સાથે અને નળિયાના છાપરાને બેન્ડમાંથી તાર કાઢી એની સાથે બાંધો
આ ઉપરાંત ઢળતા છાપરામાં વિકર્ણમાં જસ્તી તાર તો બાંધો જ. અને એક વાત બરાબર સમજી લેવાની છે, ઈંટ સિમેન્ટના બાંધકામમાં ઈંટોને પાણીમાં બરાબર પલાળી રાખવી પડે. બાંધકામ પછી સિમેન્ટને ભીનું રાખવાની રીત પણ કાળજી માંગે છે હો. તમે કોઈનું નાક દબાવો અને ભાઈ ઉકલી ગયા, પછી ગમે તેટલા પંપ મારો એનો શું અર્થ? એવું સિમેન્ટનું છે, એક વખત સિમેન્ટ સુકાઈ ગયા પછી ગમે તેટલું પાણી નાખો તો એની તાકાત વધતી નથી. માટે જ શરૂઆતના 15 દિવસ તો બધા કર્યા કરવ્યા પર પાણી ફરી વળે. મિત્રો, ટેકનોલોજી, યુક્તિ, રીત, પદ્ધતિ એવી વાપરો કે જે ખૂબ સસ્તી હોય, સહેલી હોય અને લોકો ઘણા બધા લાંબા સમય સુધી ઘણા બધા લોકો એને વાપરી શકે. બરોબર, મકાન ઊભું હોય તો એના મજબૂતીકરણનો જ વિચાર કરો, અને જો નવું મકાન બનાવતા હોય તો આપત્તિ પ્રતિરોધક જ બનાવીએ કે જે ભૂકંપમાં પણ ટકે અને વાવાઝોડામાં પણ. આટલું યાદ રાખશો ને દોસ્તો, કારણ કે છેવટે દુનિયાનો છેડો ઘર. સાચી વાત કીધી હો, સાચી વાત કીધી હો બેન. સાહેબ, આ તો હંધુઈ ઠીક, પણ આવા ઘરો ટકશે જ એની શ્રી ખાતરી. અને હવે અમે સાવચેત થયા છીએ તો શંકાઓ વધી ગઈ છે, માફ કરજો. હા બેન, તારો પ્રશ્ન સાચો છે રંગલી. અરે વારે મારી રંગલી, ત્યાં તો ભારે પૂછું હો. આ શંકાના નિવારણ માટે અમે શું કર્યું ખબર છે? અમે RCC ના એક પ્લેટફોર્મ પર બે મકાન બનાવ્યા, એક પરંપરાગત પદ્ધતિથી અને બીજું આ ભૂકંપ પ્રતિરોધક પદ્ધતિથી. અને પછી એને ભૂકંપની તીવ્રતા જેટલી જ તીવ્રતા વાળા આંચકા ટ્રેક્ટરના ધક્કા વડે આપ્યા. અને પછી ખબર છે શું થયું? ના હો, શું થાય? ભૂકંપ પ્રતિરોધક પદ્ધતિથી બાંધેલા મકાનો જ ટકી શક્યા, જ્યાં બીજા બધા કડડ ભૂસ. ભૂકંપ પ્રતિરોધક પદ્ધતિ એટલે ભૂકંપ સામે ટક્કર ઝીલી શકે એવા મકાનો બાંધવાની પદ્ધતિ. બરાબર, તું બોલતો હોય તો પૂછો આ રંગલા ભાઈ ને, એ ત્યાં હતા તે વખતે. હા હો રંગલી, હા વાચી વાત છે. ઈ પછી તો ઈ હંધી વાતું બરાબર માનતો થયો ભાઈ. આ તો મેં જોયું ને એટલે માન્યું. પછી છેવટે તો હા મેં દેખાય ને ઈ જ સત્ય. બરોબર અમરીશભાઈ, બરોબર બરોબર છે ને બેન? હવે તમે બધું સમજી ચૂક્યા, તો ચાલો હવે અમે રજા લઈએ. પણ હા, પેલા પેમ્પલેટ. હા, આ પેમ્પલેટ છે એ બધા વાંચજો અને વંચાવજો. બરાબર, સારું સાહેબ, ચાલો અમે રજા રહીએ. બરાબર, આવજો. રામ રામ, રામ રામ, આવજો. ફક્ત મરામત નથી કરવી, મરામત નથી કરવી, ફક્ત મરામત નથી કરવી. ઘરનું મજબૂતીકરણ પણ કરીએ, ઘરનું મજબૂતીકરણ પણ કરીએ. સાદા સસ્તા ઉપાય લઈને, સાદા સસ્તા ઉપાય લઈને, સાદા સસ્તા ઉપાય લઈને, સાદા સસ્તા ઉપાય લઈને. સુરક્ષિત મકાન બનાવીએ, સુરક્ષિત મકાન બનાવીએ, સુરક્ષિત મકાન બનાવીએ, સુરક્ષિત મકાન બનાવીએ. ફક્ત મરામત નથી કરવી, ફક્ત મરામત નથી કરવી, ફક્ત મરામત નથી કરવી, ફક્ત મરામત નથી કરવી. હા તો ભાઈ સમજી ગયા ને બધા? અલ્યા નાથિયા પ્રભુ, હું કહો છો બધા? આમ આવી જાઓ, હાલો હાલો આમ આવી જાઓ. હું કહો છો બધા? સાહેબે કીધું અંધી ખબર પડી ગઈ તમને? બસ બસ બસ. હો વહો રંગલા, હું તારી વાત એકદમ બરાબર સમજી ચૂકી છું. હવે તો આપણે ભેળા થઈને જ આ કામ પાર પાડવાનું છે, કારણ કે હું સમજી ચૂકી છું કે આપણે તો આફતો સાથે જ જીવવાનું છે. બરાબર, પણ મુસીબતોથી પેટનું પાણી હાલે એ બીજા આપણે નહીં હો, આપણે તો ગરવા માણસો. આ ખમીરવંતી પ્રજાનું ખમીર આવા એક હો એક વી ભૂકંપ હોય તોડી હકે એમ નથી. તો હું કહો છો બધા? સાચી વાત છે. બરાબર, હવે તો સામે દેખાય એ જ સાચું, સામે દેખાય એ જ સાચું, સામે દેખાય એ જ સત્ય, સામે દેખાય એ જ સત્ય. આપત્તિ નો અવસર કરીએ, આપત્તિ નો અવસર કરીએ, એ જ વાત માં તથ્ય, એ જ વાત માં તથ્ય ભાઈ, એ જ વાત માં તથ્ય ભાઈ, એ જ વાત માં તથ્ય. શીખી ગયા ભાઈ, શીખી ગયા, શીખી ગયા ભાઈ, શીખી ગયા. અમે ઘર બાંધતા શીખી ગયા, અમે ઘર બાંધતા શીખી ગયા. સળિયા
बांधता सीखी गया, सरिया बांधता सीखी गया, हमें बैंड बांधता सीखी गया, हमें बैंड बांधता सीखी गया, सीखी गया भाई सीखी गया, सीखी गया भाई सीखी गया, हमें घर बांधता सीखी गया, हमें घर बांधता सीखी गया, नड़िया छपरा उड़ी न जाए, नड़िया छपरा उड़ी न जाए, वह मकान बांधता सीखी गया, वह मकान बांधता सीखी गया, सीखी गया भाई सीखी गया, सीखी गया भाई सीखी गया, हमें घर बांधता सीखी गया, हमें घर बांधता सीखी गया। अच्छा पातला मकान खोखा जेवा नथी बनाववा, 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 तावड़े बधु पार मेली सुकाम खुद ने सतावा, उतावड़े बधु पार मेली सुकाम खुद ने सतावा, कुदरत नो पर कोप होय तो ए विसरी जावू छे, कुदरत नो पर कोप होय तो ए पण विसरी जावू छे, आंगलिया मा पास वागे तो ए पण भूली जावू छे, आंगलिया मा पास वागे तो ए पण भूली जावू छे, आपत्तियो आपतो नो अवसर करता सीखी गया, आपत्तियो आपतो नो अवसर करता सीखी गया, पत्थर माटी सीमेंट ईंट बदुआ परता सीखी गया, पत्थर माटी सीमेंट ईंट बदुआ पड़ता सीखी गया, सोय पड़े नहीं एवु अमारू घर बांधता सीखी गया, सोय पड़े ना एवु अमारू घर बांधता सीखी गया, टेक्नोलॉजी आवड़ी गई, टेक्नोलॉजी आवड़ी गई, रेट्रोफिटिंग समझाई गयू, रेट्रोफिटिंग समझाई गयू, सुरक्षित घर ना सपना ने, सुरक्षित घर ना सपना ने साकार करता सीखी गया, साकार करता सीखी गया, सीखी गया भाई सीखी गया, सीखी गया भाई सीखी गया, हमें घर बांधता सीखी गया, हमें घर बांधता सीखी गया।